શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન રામોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુતના આગળના મુદ્દા વિશે અભ્યાસ કરશું. એમાં સૌપ્રથમ છે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો ઉપર આધાર રાખે છે. મિત્રો, આપણે જે અભ્યાસ કરેલો હતો આગળ ઓહમના નિયમનો, એમાં આપણે જોયું હતું કે ત્રણ રાશિઓ હતી. એક હતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને આપણે વી વડે દર્શાવતા હતા. બીજું હતું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, જેને આપણે આઈ વડે દર્શાવતા હતા. ત્રીજું હતું અવરોધ, કે જેને આપણે આર વડે દર્શાવતા હતા. તો મિત્રો, આ ત્રણ રાશિઓમાંથી કોઈ પણ એક રાશિ અચળ હોય તો બાકીની બંને રાશિઓ છે એમાં વધઘટ કરતાં, એક રાશિમાં વધઘટ કરતાં બીજી રાશિમાં વધારો કઈ રીતે થાય છે કે ઘટાડો થાય છે એ આપણે જોવાનું છે. તો ઓહમના નિયમ મુજબ આઈ ચલે છે વી, આઈ પ્રોપોર્શનલ ટુ વી. આવું ક્યારે બને કે ત્રીજી રાશિ આર અચળ હોય તો, ત્રીજી રાશિ આર અચળ હોય, અવરોધનું મૂલ્ય અચળ હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્ય એના સમપ્રમાણમાં હોય છે. તો કહી શકાય, આઈ ચલે છે વી ઉપરથી કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરતાં વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય છે. વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય છે, એટલે કે જેટલું વી વધારીએ એટલો જ આઈ વધે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 વોલ્ટ હોય તો વિદ્યુત આનું મૂલ્ય 0.1 હોય. જો આનું મૂલ્ય ડબલ કરીએ એટલે 1 નું 2 કરીએ તો આનું મૂલ્ય પણ બમણું થાય છે. સમપ્રમાણનો સંબંધ હોવાથી મિત્રો કહી શકાય કે વીનું મૂલ્ય અડધું કરીએ તો આઈનું મૂલ્ય અડધું થાય છે. વીનું મૂલ્ય 4 ગણું કરીએ તો આઈનું મૂલ્ય 4 ગણું થાય છે. આમ આઈ ચલે છે વી, એનો અર્થ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય વધારતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેટલા જ પ્રમાણમાં એમાં ફેરફાર થાય છે. બીજું છે આઈ ચલે છે 1/r. મિત્રો, અહીંયા સમચલન છે, સમપ્રમાણનો સંબંધ છે, અહીંયા વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. એટલે કે આવું ક્યારે બને કે જો વી અચળ હોય તો, વી અચળ હોય તો આરમાં વધારો કરીએ તો આઈમાં શું વધારો થાય એ આપણે જોઈએ. તો અવરોધ બમણો કરીએ, આનું મૂલ્ય વધે, અવરોધ બમણો કરતા પ્રવાહ છે અડધો થાય. એનું કારણ કે આર છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, આઈના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં કોઈ પણ એક રાશિ વધે તો બીજી રાશિ એના પ્રમાણમાં ઘટે. એટલે આરનું મૂલ્ય આપણે અવરોધ છે, અવરોધ આર બમણો કરતા પ્રવાહ છે એ અડધો થાય છે. અને અવરોધ અડધો કરો એટલે આનું મૂલ્ય ઘટાડો તો પ્રવાહ છે એ બમણો થાય છે. એટલે કે આ વધે તો આ ઘટે, અવરોધ આર ઘટે તો આય વધે. સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં એટલો ફેર છે કે સમપ્રમાણમાં કોઈ રાશિ છે એ વધે તો એની સામે સમપ્રમાણમાં રહેલ રાશિ છે એ જ પ્રમાણે વધે. વ્યસ્ત પ્રમાણ હોય આવી રીતે તો કોઈ એક રાશિ વધે, ભૌતિક રાશિ વધે તો બીજી ભૌતિક રાશિનું મૂલ્ય છે ઘટે, કારણ કે વ્યસ્ત પ્રમાણ હોવાથી. હવે મિત્રો આગળ વાત કરીએ, ચલ અવરોધ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. તો વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે. દાખલા તરીકે રિઓસ્ટેટ, આપણે જે ચલ અવરોધ લીધો હતો, ચલિત અવરોધ, આમ અવરોધ લઈ અને એની ઉપર જે એરોની નિશાની કરેલ હતી એ ચલ અવરોધ હતો, એને રિઓસ્ટેટ પણ કહેવાય. એટલે કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય, આમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો છે એમાં ફેરફાર કર્યા સિવાય જો આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નિયંત્રિત કરવું હોય તો વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે, કંટ્રોલિંગ કરવા માટે જે વપરાય છે એને ચલ અવરોધ કહે છે. અને એનું ઉદાહરણ આપવું હોય તો રિઓસ્ટેટ આપી શકાય. જો તમે રિઓસ્ટેટનું મૂલ્ય વધારો, અવરોધનું મૂલ્ય વધારો તો વિદ્યુત પ્રવાહ છે એ નિયંત્રિત થશે. મિત્રો, આનો ઉપયોગ આપણે જ્યાં મોટી મોટી કંપનીઓમાં, ફેક્ટરીઓમાં જ્યાં
વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કંટ્રોલ કરવું હોય, નિયંત્રિત કરવું હોય ત્યાં ઉપયોગ થાય છે. આપણે ઘરે પંખાના રેગ્યુલેટરમાં જે રેગ્યુલેટર છે એ પણ એક પ્રકારનો ચલિત અવરોધ છે. એની અંદર તમે જેમ 1, 2, 3, 4, 5 એમ જેમ મૂલ્ય વધારતા જાઓ એમ અવરોધ ઘટતો જાય છે. 1 ઉપર હોય તો અવરોધ વધારે હોય છે, 2 ઉપર એનાથી ઓછો અવરોધ હોય છે. એટલે તમે 1 ઉપરથી 2 ઉપર રેગ્યુલેટર ફેરવો, રેગ્યુલેટરનું ચક્કર ફેરવો તો પંખો છે એની ગતિની ઝડપમાં વધારો થાય છે. 2 ઉપરથી 3 ઉપર કરો એટલે એનો અર્થ એવો છે કે 2 થી 3 ઉપર એટલે અવરોધ એનાથી ઓછો થાય તો પંખાનું જે ગતિ છે વધે છે. આ રીતે 5 કરી દો એટલે તમે કોઈપણ પ્રકારનો પંખા અને વિદ્યુત પ્રવાહ વચ્ચે અવરોધ રાખતા નથી, જેથી પંખો છે એ પોતાની પૂરી ઝડપે ફરે છે. તો આ રીતે ચલ અવરોધ છે એ આપણને વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. પ્રવૃત્તિ 12.2 જોઈએ તો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે તેમ દર્શાવો. એટલે અહીંયા આપણે મિત્રો એક પરિપથ દોરેલો છે. પરિપથમાં બેટરી એટલે કે વિદ્યુત કોષોનું જોડાણ લીધેલું છે, સંયોજન છે. એ મીટર છે એની સાથે શ્રેણીમાં જોડેલું છે. એક્સ અને વાય બંને વચ્ચે આપણે બંને છેડા ખુલ્લા છોડી દીધા છે, ત્યાં આપણે અલગ અલગ ઘટકો છે જોડવાના છે. ત્યાર પછી એક પ્લગ કળ લીધેલી છે, અહીંયા પ્લગ કળ છે એ બંધ અવસ્થામાં છે. જો તમે વચ્ચેથી ચાવી હટાવી લ્યો તો એ પ્લગ કળ છે એ ખુલ્લી થશે, જેથી આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ છે એનું વહન થશે. મિત્રો આ રીતે પ્લગ કળ છે એ આપણને આપણા વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહને ચાલુ બંધ કરવા માટે ઉપયોગી છે. તમે આ અલગ અલગ નિક્રોમનો તાર છે, 10 વોટનો બલ્બ છે, ડબલ્યુ એટલે વોટ અને વી લખેલું હોય તો વોલ્ટ અને ડબલ્યુ હોય તો વોટ, તો 10 વોટનો બલ્બ છે. અહીંયા ટોર્ચનો બલ્બ છે જે આપણે એની અંદર આટા પાડેલા હોય એવો બલ્બ હોય, તો આ 3-2 પ્રકારના બલ્બ લીધેલા છે. એક નિક્રોમનો તાર લીધેલો છે. આ એક્સ વાય અંતરાલ છે, આ નિક્રોમનો તાર આપણે અહીંયા એક્સ સાથે એક છેડો અને વાય સાથે એક છેડો જોડશું. 10 વોટનો બલ્બ છે એમાં પણ એક છેડો આપણે એક્સ સાથે ને એક છેડો આપણે વાય છેડા સાથે જોડશું. આ ટોર્ચનો બલ્બ છે એનો પણ એક છેડો છે એક્સ સાથે અને એક છેડો છે વાય સાથે જોડશું. ક્રમશઃ આવી રીતે ત્રણેય જે છે એને વારાફરતી જોડી અને આપણે એમીટરનું અવલોકન નોંધશું કે આમાં આ ત્રણેય એક પ્રકારના અવરોધ જ છે. તો અવરોધને આ અવરોધકો છે એને આપણે એક્સ અને વાય અંતરાલમાં મૂકીએ તો આપણને એમીટર જે છે એની અંદર એનું અવલોકન કેવું મળે છે. નિક્રોમના તાર કરતાં 10 વોટનો બલ્બ છે એનો અવરોધ વધારે છે કે ઓછો છે, 10 વોટના બલ્બ કરતાં ટોર્ચનો બલ્બ છે એનો અવરોધ ઓછો છે કે વધારે છે. ટૂંકમાં આપણે અવરોધની સરખામણી કરવાની છે, એની તુલના કરવાની છે કે આ દરેક અલગ અલગ મૂકતા આપણા વિદ્યુત પરિપથની અંદર અવરોધમાં શું ફેરફાર થાય છે, એમીટરના અવલોકનમાં શું ફેરફાર થાય છે. આ પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે 1.5 વોલ્ટના 4 સૂકા કોષ એટલે કે 4 સૂકા કોષ એટલે આપણે જે સેલ આવે છે બેટરીના સેલ, એ બેટરીના સેલ પણ ચાલે અને એમનું મૂલ્ય 1.5 વોલ્ટ જ હોય છે. નિક્રોમનો એક તાર લીધેલો છે, એક ટોર્ચ બલ્બ લીધેલો છે, એક 10 વોટનો બલ્બ લીધેલો છે અને આ જે એમીટર છે એ 0 થી 5 એમ્પિયર રેન્જનું એમીટર છે. તો 0 પછી કાપા દર્શાવેલા હોય, પછી 1 પછી નાના નાના કાપા દર્શાવેલા, પછી 2, આ રીતે 0 થી 5 એમ્પિયર રેન્જનું એમીટર, એક પ્લગ કળ લીધેલી છે અને જોડાણ માટેના તાર. કે આ બધી કળને બેટરીને એમીટરને જોડવું હોય તો એના જોડાણ માટેના તાર લીધેલા છે. 1.5 વોલ્ટના 4 સૂકા કોષને શ્રેણીમાં જોડો. એટલે મિત્રો આ રીતે આ જે જોડાણ છે શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ એટલે એવું જોડાણ કે બેટરીના વિદ્યુત કોષના 2 છેડા હોય છે. આપણે 4 વિદ્યુત કોષ લીધેલા છે તો 1 વિદ્યુત કોષનો 1 છેડો છે એ બીજા વિદ્યુત કોષના 2 છેડા સાથે, એટલે કે અહીંયા આ રીતે જોડેલું છે
આ ધન છેડો છે, આ એક વિદ્યુત કોષનો ઋણ છેડો બીજા વિદ્યુત કોષના ધન છેડા સાથે, અને એનો બીજો છેડો એનો ઋણ છેડો બીજા ધન છેડા સાથે, એનો ઋણ છેડો બીજા ધન છેડા સાથે, અને એનો ઋણ છેડો છે એ ટોળ સાથે જોડેલો છે. એટલે આ રીતે તમે જોડાણ કરો એને શ્રેણી જોડાણ કહે છે. તો શ્રેણીમાં જોડવાનું છે, પરિપથમાં એક સ્વાય અંતરાલ છોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પરિપથ તૈયાર કરો. મિત્રો, આપણે અહીંયા બે છેડા ખુલ્લા રાખી દેવાના, અહીંયા અંતરાલ રાખવાનું છે. અહીંયા આપણે આ ત્રણેય વસ્તુ અલગ અલગ જોડવાની હોવાથી આપણે એક એક્સ છેડો અને એક વાય છેડો ખુલ્લા છોડી દીધા છે, એટલે અંતરાલ રાખી દીધેલું છે. સૌ પ્રથમ એક્સ વાય અંતરાલમાં નિક્રોમનો તાર જોડી પ્લગ કળ ચાલુ કરો. એટલે આપણે આ નિક્રોમનો તાર છે એ અહીંયા મૂકવાનો છે, અને અહીંયા પ્લગ કળ છે એને ચાલુ કરવાની છે. પ્લગ કળ ચાલુ કરશો એટલે આપણા પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે, અને વિદ્યુત પ્રવાહનું વહન થવાથી એ મીટર છે એ કંઈક આપણને અવલોકન દર્શાવશે. એનો કાંટો જે છે એ સહેજ આવર્તન દર્શાવશે. તો એ મીટરનું અવલોકન છે એ નોંધવાનું છે. આપણે અવલોકન લીધા પછી પ્લગ કળ બંધ કરો. આપણે નિક્રોમનો તાર અહીંયા મૂક્યો, પ્લગ કળ ચાલુ કરી, એ મીટરનું અવલોકન નોંધી લીધું, પછી આ પ્લગ કળ છે એને બંધ કરી દેવાની છે. અંદરથી ચાવી છે એ લઈ લેવાની છે, જેથી વિદ્યુત પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ છે વહેતો બંધ થાય છે. હવે નિક્રોમનો તાર દૂર કરી તેની જગ્યાએ ટોર્ચ બલ્બ જોડી એ મીટરના અવલોકન પરથી પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નોંધો. એટલે નિક્રોમનો તાર લઈ અને એની જગ્યાએ ટોર્ચ બલ્બ અહીંયા મૂકવાનો છે, અને બંને છેડા છે અહીંયા જોડવાના છે. અને આપણે ફરીવાર પ્લગ કળ ચાલુ કરી પ્લગ કળની અંદર કી છે એ ભરાવી અને એ મીટરનું અવલોકન નોંધવાનું છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નોંધવાનું છે. ટોર્ચ બલ્બની જગ્યાએ 10 વોટનો બલ્બ જોડી ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરો. એટલે પછી 10 વોટનું બલ્બ ટોર્ચ બલ્બ લઈ લીધા પછી 10 વોટનો બલ્બ ત્યાં જોડી અને આપણે ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. એક્સ વાય અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું જુદું જુદું મળે છે, ઉપરના અવલોકનો શું દર્શાવે છે. મિત્રો, અહીંયા આપણે ત્રણેય જે અલગ અલગ છે આપણને આપેલા છે, નિક્રોમનો તાર, 10 વોટનો બલ્બ અને ટોર્ચ બલ્બ, આ ત્રણેય અલગ અલગ રીતે જોડશું તો ત્રણેય વખતે એ મીટરનું રીડિંગ છે, એ મીટરનું અવલોકન છે આપણને જુદું જુદું મળશે. કારણ કે ત્રણેયના અવરોધો છે, અવરોધનું મૂલ્ય છે એ અલગ અલગ છે. તો અલગ અલગ અવરોધનું મૂલ્ય હોવાથી એ મીટરનું અવલોકન છે દરેક વખતે આપણને અલગ અલગ મળશે. જો અવરોધનું મૂલ્ય વધારે હશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું મળશે, જો અવરોધનું મૂલ્ય ઓછું હશે તો આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે મળશે. ત્યાર પછી અવલોકન, હા, નિક્રોમતા ટોર્ચ બલ્બ અને 10 વોટનો બલ્બ એક્સ વાય અંતરાલમાં જોડતા એ મીટરનું અવલોકન જુદું જુદું મળે છે. કારણ કે અમુક ઘટકો પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે, જો એનો ઓછો અવરોધ હોય તો એની અંદરથી પ્રવાહ છે ઝડપથી પસાર થાય છે, સરળતાથી પસાર થાય છે. જ્યારે અમુક ઘટકો પ્રવાહને અવરોધે છે, વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ પર આધાર રાખે છે. એટલે કે જો એની અંદર અવરોધ ઓછો હોય તો વિદ્યુત પ્રવાહ ઝડપથી સરળતાથી પસાર થશે, જો એનો અવરોધ વધારે હોય તો વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે વધારે અવરોધ નડશે, આથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું મળશે. આવો નિર્ણય જોઈએ. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે. વિદ્યુત પ્રવાહ વધારે મળશે કે ઘટાડે એમાં ઘટાડો થયેલો જોવા મળશે એનો આધાર છે એ આપણે પરિપથની અંદર કેવા પ્રકારનો અવરોધ જોડીએ છીએ તેના પર રહેલો છે. આપેલ પરિમાણનો વાહક જો પ્રવાહને ઓછો અવરોધ તો તેને સારો વાહક કહેવાય. જો અવરોધનું મૂલ્ય ઓછું હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય તો એને સારો વાહક કહેવાય. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહેવાય. પહેલાં કરતાં જો અવરોધ સહેજ વધારે હોય તો એનો અર્થ એવો થાય કે એ વિદ્યુત પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે તો એને અવરોધક કહેવાય. તેટલા જ પરિમાણનો અવરોધક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો તેને મંદવાહક કહેવાય. એની અંદરથી વિદ્યુત પ્રવાહ છે ધીમે પસાર થાય છે એટલા માટે એને મંદવાહક કહેવાય.
ચોથું છે તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહે છે. એટલે કે વિદ્યુત પ્રવાહને ખૂબ જ અવરોધ ઉત્પન્ન થાય તો એનો અવરોધ ખૂબ જ વધારે કહેવાય, એટલા માટે એને અવાહક કહેવાય. જો એનાથી ઓછો હોય વિદ્યુત પ્રવાહ ધીમે ધીમે પસાર થાય તો એને મંદવાહક કહેવાય. વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય તો એને વિદ્યુત પ્રવાહનો સારો વાહક કહી શકાય. વાહકના અવરોધનું કારણ જણાવો, સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ સમજાવો. મિત્રો, વાહકનો અવરોધ છે, વાહકની અંદર અવરોધ જો વધારે હોય તો વિદ્યુત પ્રવાહને વધારે અવરોધે છે, આથી વિદ્યુત પ્રવાહને પસાર થવામાં અવરોધ ઊભો થાય છે. એટલે એ જે છે એ અવરોધનું મૂલ્ય વધારે હોવાથી એની અંદરથી ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે. જો વાહક જો અવરોધનું મૂલ્ય ઓછું હોય તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ છે સરળતાથી પસાર થઈ શકશે. એટલે કે અવરોધ છે એ વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે ઓછો નડે છે. તો આપણે જોઈએ, વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. મિત્રો, કોઈ પણ વાહક હોય એની અંદર ઇલેક્ટ્રોન હોય છે. આ ઇલેક્ટ્રોન અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે, કારણ કે એને કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ આપવામાં આવેલો નથી. પરંતુ આ વાહકને બેટરીના બે છેડા વચ્ચે જોડવામાં આવે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવાથી આ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ ચોક્કસ એક જ દિશામાં ગતિ કરશે. તો આ ઇલેક્ટ્રોન્સ છે એ વાહકના આયનો કે પરમાણુ કે અણુઓ સાથે અથડામણ અનુભવે છે. દાખલા તરીકે તાંબુ હોય તો તાંબાની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય જ છે, પણ આ ઇલેક્ટ્રોન છે એ તાંબાના પરમાણુઓ છે એની સાથે અથડામણ અનુભવતા હોય છે, પરિણામે તેની ગતિ અવરોધાય છે. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે, આ વિરોધને વાહકનો અવરોધ કહે છે. એટલે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ છે એને અવરોધ ઊભો થાય છે, વિરોધ ઊભો થાય છે, આ વિરોધને વાહકનો અવરોધ આર કહે છે. તાંબુ, એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે છે. મિત્રો, આપણે તાંબુ અને એલ્યુમિનિયમ છે આપણી ઘરે જે વિદ્યુત વાયરો હોય છે, વિદ્યુતના વાહન માટેના વાયરો હોય છે, એ તાંબા અને એલ્યુમિનિયમના બનેલા હોય છે અને એની ઉપર એક અવાહક કવર હોય છે જેથી આપણને કરંટ ન લાગે. તો આવા તાંબા અને એલ્યુમિનિયમના જો વાહકો શા માટે વિદ્યુતના વાયરો શા માટે રાખવામાં આવે છે, કારણ કે એ વિદ્યુતના સુવાહકો છે, એની અંદરથી વિદ્યુત છે સરળતાથી પસાર થઈ જાય છે. એને બદલે જો અન્ય વાહકો રાખવામાં આવે તો વિદ્યુતના વહનમાં અવરોધ ઊભો થાય છે અને એની અંદરથી વિદ્યુત છે આપણા જે તે ઉપકરણ સુધી ઓછો પહોંચે. તો એ સુવાહકો છે કારણ કે તેમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે એનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટેના વાયરો બનાવવા માટે થાય છે. અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોવાથી તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમ અવાહકનો અવરોધ ખૂબ જ મોટો હોય છે, કારણ કે અવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ નથી અને મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ વિદ્યુતના વહન માટે જવાબદાર છે. આથી અવાહકની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ ન હોવાથી એમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. આથી અવાહક છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને તેનો અવરોધ ખૂબ જ વધારે હોય છે.